નમસ્તે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ ધોરણ આઠ કમ્પ્યુટર બધા બાળકોને કેમ છે મજામાં ને આપણે લાસ્ટ પિરિયડમાં ઇન્ડેક્સ જોઈતી સ્વદેપોથી જોઈતી કમ્પ્યુટર પરિચયમાં મેં તમને થોડું ઘણું પરિચય આપી દીધો તો આજે આપણે જોઈશું પેજ નંબર ત્રણ ઉપર કમ્પ્યુટરની પરિભાષા પરિભાષા મીન્સ કે ની થોડી ઘણી સોફ્ટવેર તો જુઓ બાળકો ઇનપુટ એટલે શું આપણે ફોર્થ ને ફિફ્થ સ્ટાન્ડર્ડ થી આવે છે પાંચમા ધોરણથી આવે છે ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ બરોબર ત્યારે આપણે મિક્સચરનું ઉદાહરણ આવતું અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ હતું બરોબર છે ઘણા બાળકોને યાદ હશે યાદ હોય તો હું સમજાવી દઉં તમારે અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ આવતું એમાં આવતું કે ઉપરથી તમે અનાજ નાખો પછી દળાય પછી લોટ તૈયાર થાય અને રેડીમેડ થઈને તમે બહાર કાઢો બરાબર તો એવી જ રીતે ઇનપુટ એટલે શું કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે ઇનપુટમાં સંખ્યા અક્ષરો ચિત્રો કે અવાજ પણ હોઈ શકે છે એટલે શું તો કે તમે છે ને કીબોર્ડ વડે એન્ટર કરો છો તમારું નામ તમારા મોબાઈલ નંબર બરોબર તો એ શું છે તો કે તમે ઇનપુટ કર્યું કહેવાય એટલે એને શું કરો છો તમે કમ્પ્યુટરમાં એન્ટર કરો છો તમારું નામ એને ઇનપુટ કર્યું કહેવાય ત્યારબાદ બીજું છે પ્રોગ્રામ તો પ્રોગ્રામ છે એની ડેફિનેશન તમે જો કમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધશો ત્યાં સુધી આ એકને એક ડેફિનેશન આવશે છે બરોબર છે એટલે ધ્યાનથી સમજો ડેટા પર પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે હવે ડેટા પર પ્રક્રિયા કરવા માટે એટલે શું ધારો કે તમે તમારું નામ એન્ટર કર્યું બરોબર અત્યારે તમે ફિફ્થમાં ને એમાં શું શીખતા વર્ડ શીખતા વર્ડમાં તમે તમારું નામ એન્ટર કરતા ટાઈગરનું તમે એસે લખતા પછી ટાઈગરની ઇમેજ મૂકતા પછી તમે જોયું હશે તો તમે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરતા બરોબર છે તો એ બધી વસ્તુ શું છે તો તમે વિચાર્યું અને એના પ્રમાણે કરો છો તો એ એક પ્રકારનું પ્રોગ્રામિંગ કર્યું કહેવાય બરોબર છે તમે પોઈન્ટ ફોર્મેટિંગ કર્યું કહેવાય ડેટા પર પ્રક્રિયા કરવા માટે એટલે તર્કબદ્ધ એટલે શું તર્ક એટલે વિચાર એટલે વિચારથી ક્રમબદ્ધ એટલે લાઇનમાં અને સૂચનાઓ ધારો કે તમે સ્કૂલ ચાલુ થાય પછી તમને કમ્પ્યુટર લેબમાં આવવાનું હોય તો તમને શું હોય તમને ક્લાસમાં પેલા સૂચના આપી દે કે દર સોમવાર દર શુક્રવારે તમારે કમ્પ્યુટરનો પિરિયડ રહેશે તો તમે શું કરો ત્યાંથી તમને એમ કે ચલો કોમ્પ્યુટરમાં જવાનું છે તો સૌ તમે ડાયરેક્ટ ઉડીને અહીંયા ઉતાર્યો છો લેબમાં તો કે ના તો સૌથી પહેલાં શું કરો છો બેગમાંથી ચોપડા કાઢો છો પછી લાઇન કરો છો શૂઝ કાઢો છો પછી લાઇનમાં ઉપર આવો છો લાઈનમાં બેસો છો બરોબર તો એ તમે શું કર્યું તર્કબદ્ધ પછી લાઈનમાં એ બધી વસ્તુ કરી એવું કરો છો ડાયરેક્ટ નાસ્તો કરતા કરતા ઉપર લેબમાં ચડી જાઉં છો અથવા તો સ્કૂલેથી ડાયરેક્ટ આ ગેટમાં એન્ટર થવા કમ્પ્યુટરમાં આવી જાઉં છું ના એવું નથી સૂચનાઓ તમે ફોલો કરો છો ટીચરે કે મેડમે જે આપી હોય એ સૂચના ફોલો કરો મોનિટર જેમ કે એવી રીતે ચાલો તો આ બધું શું છે તો કે સૂચનાઓનો સમય એ એક પ્રકારનો શું કે તમારું માઇન્ડમાં પ્રોગ્રામિંગ કર્યું અને તમે એને ફોલો કરો છો એવી રીતે કમ્પ્યુટરમાં પણ એવું જ કંઈક હોય છે પ્રોગ્રામિંગ કરવામાં આવે છે અને એના ઉપર તમે કામ કરો છો ત્યારબાદ છે પ્રોસેસિંગ પ્રોસેસિંગ એટલે શું કમ્પ્યુટર તેને આપેલી સૂચનાઓ પ્રમાણે ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે હવે કમ્પ્યુટર તેને આપેલી સૂચના હોય કમ્પ્યુટર તમને કેમ જેમ સૂચના આપેલી હોય એના ઉપર તમે કાર્ય કરો છો ને કે ભાઈ દસ થી સાડા બ્રેક એટલે તમે બ્રેકમાં જ નાસ્તો કરો છો બ્રેક પહેલાં નાસ્તો નથી કરતા બરાબર ત્યારબાદ તમને એમ કે એક વાગે છૂટવાનું એટલે તમે એક વાગે સૂચનાનું ફોલો કરો છો તો શું થયું કે આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ પર જે કાર્ય કરે તેને શું કહે છે પ્રોસેસિંગ ત્યારબાદ છે આઉટપુટ આઉટપુટ એટલે શું ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ કમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતીને આઉટપુટ કહે છે આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટરના ઉપયોગથી છાપી શકાય છે હવે ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ એટલે કે શું તમે જે માહિતી તમને આપી એના ઉપર તમે પ્રોસેસિંગ કરી બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન બરોબર મસ્ત મજાનું સજાવટ કર્યું મસ્ત મજાનું તમે બનાવ્યું તો એ બધું શું થયું તમારું આઉટપુટ થયું કહેવાય તમે મસ્ત તૈયાર કરો તમે તમારા મેડમે પ્રોજેક્ટ આપ્યો હોય તો તમે શું કરો છો પ્રોજેક્ટ તૈયાર કરો ને ડેકોરેશન કરો ને તમને ખાલી એમ કીધું હોય કે આ બનાવવાનું છે બધા અલગ અલગ બનાવે બરોબર છે તો એ શું થયું કહેવાય પ્રોસેસિંગ આઉટપુટ તૈયાર થયું કહેવાય બરાબર આઉટપુટ તમે કોના ઉપર જોઈ શકો છો મોનિટર ઉપર જોઈ શકો છો એટલે મોનિટર શું કહેવાય આઉટપુટ ડિવાઇસ કે અને એ જે આઉટપુટ છે તમે પ્રિન્ટરની મદદથી છાપી શકો છો એને શું કહેવાય પ્રિન્ટરને પણ શું કહેવાય છે આઉટપુટ ડિવાઇસ કહે છે ત્યારબાદ છે હાર્ડવેર હાર્ડવેર શું છે તો કે હાર્ડવેર છે એ શું છે તો કે જે ભાગોને તમે અડી શકો છો તેને કમ્પ્યુટરનો હાર્ડવેર બધા જ ભાગ છે કમ્પ્યુટર ને અડી શકાય બરોબર જેમ કે સીપીયુ તમે અડી શકો છો તો કે હા કીબોર્ડ અડી શકો માઉસ અડી શકો તો એને શું કહેવાય હાર્ડવેર તો સોફ્ટવેર શું કહેવાય છે બધા જ વિવિધ પ્રોગ્રામોના ને સોફ્ટવેર કહે છે સોફ્ટવેર એટલે શું તમે પેઇન્ટ પ્રોગ્રામ અત્યાર સુધી કર્યું બરોબર ફોર્થમાં પેઇન્ટ પ્રોગ્રામ આવતું એ તમે કર્યું ફિફમાં તમારે વર્ડ આવતું એ કર્યું એમએસ ઓફિસ પાવર પોઈન્ટ આવતું એ પણ તમે કર્યું બરોબર તો આ શું તમે ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું કે સોફ્ટવેર છે એમએસ ઓફિસ છે ભાઈ હાથમાં લઈને હું જાઉં છું તમે એમએસ ઓફિસને હાથમાં લઈ શકો છો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારો પ્રોગ્રામ આવે છે અને તમે હાથમાં લઈ શકો છો ના તો એ શું છે કમ્પ્યુટરની અંદર જ હોય પેન ડ્રાઈવમાંથી તમે ડાઉનલોડ કરો અથવા તો એની ઇન્સ્ટોલેશન ફાઇલ તમે ઇન્સ્ટોલ કરો બરોબર છે સેટઅપ ફાઇલ કરો તો ઈ શું થયું કહેવાય સોફ્ટવેર કહેવાય હાર્ડવેર તો કે તમે અડી શકો એને હાર્ડવેર કહે છે ત્યારબાદ છે તમને આકૃતિની મદદથી તમને સમજાવવામાં આવ્યું છે સૌથી પહેલાં ઇનપુટ કર્યું પ્રોગ્રામની મદદથી પ્રોસેસિંગ કરી અને પછી શું તૈયાર થયું છે આઉટપુટ તૈયાર થયું છે ત્યારબાદ તમાર પેજ નંબર ચાર ઉપર બતાવવામાં આવ્યું છે કમ્પ્યુટરની ભાષાઓ તો કમ્પ્યુટરની કેટલી ભા કમ્પ્યુટર તો સૌથી પહેલા તો બે ફક્ત એક જ ભાષા સમજે છે બાઇનરી કોડ

બરોબર તો તમે તમે અત્યારે તો ઠીક પણ તમે આગળ જાશો ને એટલે તમારે લેંગ્વેજ ભણવાની આવે સી લેંગ્વેજ જો તમે તમારા મોટા ભાઈ બહેન હો ભણતા હોય કમ્પ્યુટરનું તો તમે એના મોઢે સાંભળ્યું સી લેંગ્વેજ જાવા વિઝ્યુઅલ બેઝિક બરોબર વીબી છે એચટીએમએલ છે પીએચપી છે બરોબર તો આ બધું શું છે ભાષા છે બરોબર તો એમાં ભાષામાં પણ પ્રકાર આવે છે બે પ્રકાર હોય છે તો એ ભાષા શું કરે છે એ એ બાઇનરી કોડમાં ફેરવે છે એ ભાષા છે એ બધા બાઇનરી ગોળમાં ફેરવે છે અને એ ભાષા કમ્પ્યુટર સમજી શકે છે એવી જ રીતે બે લેંગ્વેજ છે હાઈ લેવલ લેંગ્વેજ લો લેવલ લેંગ્વેજ હાઈ લેવલ લેંગ્વેજ એ શું છે તો કે શીખવી ખૂબ જ સહેલી છે કારણ કે આપણે જે ભાષા વાપરીએ છીએ જે શબ્દો વાપરીએ છીએ તે જ વપરાય છે ઇન્ટરપ્રિન્ટર અથવા કમ્પાઇલ જેવા વિશિષ્ટ પ્રોગ્રામ દ્વારા હાઈ લેવલ ભાષાઓનું બાઈનરી કોડમાં પરિવર્તન કરાય છે હવે જુઓ બાળકો ખૂબ જ સહેલી હોય છે શું કામ કારણ કે છે ને એમાં અમુક લેંગ્વેજ હોય ને તો તમે સેવ જ ન કરવાનું હોય અત્યાર સુધી તમે એચટીએમએલ અમે લાસ્ટ યર તમને શીખવાડ્યું બરાબર એચટીએમના આપણે શું કરતા હતા નોટપેડનો પ્રોગ્રામ સેવ કરતા હતા પછી ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં એને કમ્પાઇલ કરતા હતા તો એવી જ રીતે બીજા જુદા જુદા પ્રોગ્રામ હોય છે ઇન્ટરપ્રિન્ટર એમાં સૌથી પહેલાં ઇન્ટરપ્રિન્ટર કરવાનું એટલે તમને છે ને તમારી એરર બતાવી દી તમને તમારી ભૂલ બતાવી દે કે અહીંયા તમારી આ વસ્તુ અલ્પવિરામની ભૂલ છે સ્પેસની ભૂલ છે કાઉન્સ થઈ ગયો છે સ્પેલિંગ ખોટો થઈ ગયો છે બરોબર તો એ શું કરે ઇન્ટરપ્રિન્ટર કરો એટલે તમને છે ને એ ભૂલ બતાવી દે ત્યારબાદ તમને કમ્પાઇલ કરવાનો ઇન્ટરપ્રિન્ટર થાય તો જ તમને કમ્પાઇલ કરવા દે પછી તમે એને કમ્પાઇલ કરો તો ત્યારબાદ તમારો પ્રોગ્રામ રન થાય તો એ શું છે તો કે હાઈ લેવલની લેંગ્વેજ છે ત્યારબાદ છે લો લેવલ લેંગ્વેજ લો લેવલ લેંગ્વેજ એટલે શું તો ને સૂચનાઓ આપવા માટે સંક્ષિપ્ત સંક્ષિપ્ત એટલે કે ટૂંકા શબ્દનો પ્રયોગ કરે એસેમ્બલર જેવા વિશિષ્ટ પ્રોગ્રામ વડે લો લેવલ ભાષાનું બાઇનરી કોડમાં પરિવર્તન કરાય છે બરોબર એને શું કહેવાય છે લો લેવલ લેંગ્વેજ કહે છે બરોબર તો આ છે તમને આજે શું સમજી કમ્પ્યુટરની પરિભાષા અને કમ્પ્યુટરની ભાષાઓ બરોબર છે નેક્સ્ટ પીરિયડમાં આપણે કમ્પ્યુટરના પ્રકારો જોઈશું બરોબર છે કમ્પ્યુટરના પ્રકારો છે સુપર કમ્પ્યુટર મેન્યુ કમ્પ્યુટર મિની કોમ્પ્યુટર પર્સનલ કોમ્પ્યુટર જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઉું ત્યાં સુધી બધા બાળકોને આવજો